આ સ્પેશિયલ રિપોર્ટ સાથે હું સુજેની વાત કરીએ તો રાજવી મનોહરસિંહજી દાદાનું નિધન થયું છે. મનોહરસિંહજી પ્રદ્યુમાનસિંહજી જાડેજાનો જન્મ 1932માં રાજકોટના રણજીત વિલા પાલેસમાં થયો. તેઓ રાજકોટના 15માં ઠાકુર રાજવી હતા. ઉમદા વ્યક્તિ અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પણ હતા. મનોહરસિંહજીને દાદા તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટના શાહી પરિવારના વંશજ હતા. 18 નવેમ્બર 1935 રોજ જન્મેલા મનોહરસિંહ રાજકોટ સ્થિત રાજકુમાર કોલેજ આરકેસીમાંથી પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમણે ગુજરાત વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર માટે 1955-56માં ગુજરાત વિરુદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે ટીમમાં હતા. મનોહરસિંહજી 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાતના પૂર્વ નાણાં અને પુરવઠા મંત્રી રહી ચૂક્યા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા. લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે પોતાના નિવાસસ્થાને 27 સપ્ટેમ્બરના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધો છે. 1962માં જ્યારે દાદાએ વિધાનસભાની ચૂંટણીઓને સ્વતંત્ર તરીકે લડ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે પછી મનોહરસિંહજી 5 વખત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. મનોહરસિંહજી રાજ્ય સરકારમાં સંખ્યાબંધ પદ ધરાવે છે. તેમને આરોગ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. 1995-99માં મનોહરસિંહ ભાજપના ઉમેશ રાજગુરુ અને રમેશ રૂપાપરા સામે હારી ગયા હતા. ત્યારથી રાજકારણથી સક્રિય નહોતા. તો જે પ્રમાણે કેટલાય વર્ષોથી જાહેર જીવનથી દૂર થઈ ગયા બાદ લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે પોતાના નિવાસસ્થાને 27 સપ્ટેમ્બરના રોજ મનોહરસિંહજી અંતિમ શ્વાસ લીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે ભૂતપૂર્વ ગુજરાતના પ્રધાન શ્રી મનોહરસિંહજી જાડેજાના અવસાનથી હું ઉદાસ છું. પાર્ટીના નિયમો પર આદરણીય અને સમર્પિત ધારાસભ્ય તેમજ સારા વ્યવસ્થાપક તરીકે ચિહ્નિત કર્યો અને આ દુઃખદ સમયે મારા વિચારો તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે. તો હાલ આ સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.